પ્રદેશ ભાજપમાં આંતરિક બળવાના સંકેતો દેખાઈ રહ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનું માંગોળની બેઠક પર થયેલ પરાજયને નિશાન બનાવીને કોળી સમાજ દ્વારા આજરોજ ગાંધીનગર ખાતે વિશેષ બેઠક મળી હતી. આનંદીબહેનની સરકાર બન્યા બાદ તેમના મંત્રીમંડળમાંથી પરસોત્તમભાઈ સોલંકીની બાદબાકી કરવામાં આવી હતી અને કોઈ પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું, જે લઈને આ સભામાં વિશેષ વિરોધ જોવા મળ્યો હતો. હવે અમારો ટાઈમ પૂરો થાય છે. જેટલું ખેંચવું હતું સમજાવતા સમાજને, હરેક તાલુકામાં જઈ, હરેક જિલ્લાઓમાં જઈ અને સમાજને ભાઈ બાપા કરીને સંભાળ્યા છે, પણ હવે આ એન્ડ એવું લાગ્યું કે ભાઈ હવે અમારું બી કંઈ ઉપતું ન હોય એવું બધાને લાગી રહ્યું. સમાજ કોંગ્રેસ તરફ પણ વળશે એવું લાગી રહ્યું છે. હવે સમાજ જે નક્કી કરે, હું હમણાં કંઈ કહેવા બેસું ને, કાલ ભાજપમાં પૂરું આવી ગયો હતો. તદુપરાંત આ મીટિંગમાં કોળી સમાજના વિકાસ માટે શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોળી સમાજના વિદ્યાર્થીઓને ભણો અને આગળ વધો તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. પરસોત્તમભાઈ સોલંકી બધા આવ્યા પછી 75% કોળી સમાજ ભાજપમાં જોડાણો, 99% બધા લગભગ સીટો ભાજપમાં આવ્યા પ્રયત્ન કર્યા. જો એને પડતા મૂકવામાં આવ્યો હોય તો અત્યાર સુધી પરસોત્તમભાઈ સોલંકીનું કીધું, કાળુભાઈ ડાભી ગુજરાત કોળી સમાજના કહેવાથી સમાજ હાલે છે. જો હવે કાંઈ નિર્ણય ન લઈ શકતા હોય ને, અમારે ક્યાંય કોળી સમાજને બેસવાની જગ્યા ન હોય તો હવે કાં પરસોત્તમભાઈ આગેવાની મૂકી દે અને કોળી સમાજને પાછી આપી દે, એટલે કોળી સમાજને જે નિર્ણય લેવો એ લે. આ સભા દરમિયાન કોળી સમાજના અગ્રણીઓ તથા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ સોલંકી તથા કોળી સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ બેઠકમાં કોળી સમાજને થઈ રહેલા અન્યાયને લઈને વિશેષ વિરોધ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વી.